ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે સમજશું ઇકોનોમિક્સ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એમાં બેરોજગારી. હવે આ પાઠમાં આપણે સમજશું તો કે બેરોજગારીનો અર્થ, એના પ્રકારો કે એના પ્રકારો કેટલા છે, એના પછી ઉદ્ભવવાના કારણો કે કયા કયા કારણોસર બેરોજગારી ઉદ્ભવે છે, એના પછી છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. કોઈ પણ વસ્તુ ઉદ્ભવતી હોય બરાબર, જે આપણા માટે નુકસાનકારક હોય તેને ઘટાડવાના ઉપાય પણ હોઈ શકે, અને બેરોજગારીને સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ કે રાજ્યએ પણ વિવિધ યોજનાઓ ઘડી હોય એ આટલી વસ્તુ વિશે આજ અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે એની પ્રસ્તાવના. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી છે, બેરોજગારી છે, ફુગાવો છે, તેજી મંદી છે, આર્થિક સામાજિક સમસ્યાઓ છે, એનો બધી વસ્તુનો સામનો કરી રહ્યો છે. આપણા બધી વસ્તુ આગળ જોઈ લીધી કે ગરીબી એટલે કે જે લોકો એની પાયાની જરૂરિયાતના જ સંતોષી શકતા હોય, બેરોજગારી એટલે કે જે શિક્ષિત છે બરાબર, કામ કર્યા પ્રત્યે એનો સંતોષ છે, એની ઈચ્છા હોય છે પણ એને એટલું વેતન ના મળતું હોય જેના લીધે એ બેરોજગાર રહે છે. પછી ફુગાવો કે એક જ વસ્તુના ભાવ સતંદર વધતા હોય, મંદી આવી જાય છે, એવા અનેક કારણોસર છે બેરોજગારી ઉદ્ભવી શકે છે. એના પછી આ સમસ્યાને વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે બરાબર, કે આવી સમસ્યાઓ આવી જાય છે કે આપણને ચિંતા થાય છે કે આપણે આ સમસ્યામાંથી બહાર કેમ નીકળશું, એના માટે આપણે કેવા પ્રયત્નો કરવા પડશે. હવે આ સમસ્યા છે એ વિકસિત દેશ પણ ભોગવતું હોય છે, વિકાસશીલ દેશ હોય એ પણ અંશત ભોગવતું હોય છે. પરિણામે બેરોજગારીની સમસ્યાએ આજે વૈશ્વિક સમસ્યાનું ધોરણ ધારણ કરી લીધું છે. અત્યારે આપણે હાલનો જ સમયગાળો જોઈએ છીએ કે આ વાયરસના લીધે ઘણા બધા એવા કર્મચારીઓ છે જેને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે, તો એ પણ અત્યારે બેરોજગારીનો સામનો કરતા હોય છે. એટલે કે વૈશ્વિક સ્તરે એટલે કે આખા વિશ્વમાં અત્યારે બેરોજગારી ચાલતી હોય એ આપણે જોઈ શકાય છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે, એટલે કે લાંબી સમસ્યા છે. જેટલું તમે કાર્ય કરી શકતા હો, જેટલા તમે કાર્ય કરવા માટે કાર્યક્ષમ હો એટલા પ્રમાણમાં તમને કાં નોકરી ના મળતી હોય, ને નોકરી મળતી હોય તો તમને એટલી સેલેરી ના મળતી હોય, તો તમે એ એટલું કામ કરવાના નથી. એટલે શું, તો તમે બેરોજગાર રહ્યો છો. તમને કામ કરવાની ઈચ્છાય હોય છે છતાં પણ તમે કામ કરી શકતા નથી, તો એને શું કહેવાય છે, બેરોજગારી કહે છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ બેરોજગારીનો અર્થ. સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરવાની શક્તિ હોય બરાબર, પણ વ્યક્તિની કામ વગરની શક્તિ, એ કામ કરી શકતી હોય બરાબર, પણ વ્યક્તિની કામ વગરની સ્થિતિ. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે ભણાવવાની સારામાં સારી ક્ષમતા હોય પણ હું જ્યાં ભણાવવા જતી હોઉં ત્યાં મને એના મુજબનું પગાર ના આપતા હોય તો આપણે શું કરશું, એ જગ્યાએ કામ કરવા જશું ને. એટલે કે મારી પાસે કાર્ય કરવાની શક્તિ છે બરાબર, પણ કામ વગરની છે બરાબર, એને શું કહેવાય, તો કે બેરોજગારી. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. ઉત્પાદનના સાધનો ક્યાં ક્યાં, તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન ઉપર શું મળે, તો કે ભાડું બરાબર, મૂડીનું શું મળે, વ્યાજ, શ્રમનું શું મળે, વેતન, અને નિયોજકોને નફો મળે છે. એ ચાર જે સાધનો છે એ પણ ક્યારેક બેરોજગાર રહી જાય છે, પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકને ધ્યાનમાં લઈને બેરોજગારી સમજીએ. હવે તમને એમ થાય કે આ ચારેય વસ્તુમાં બેરોજગાર કઈ રીતે હોઈ શકે બરાબર, તો એને આપણે કંઈક એક્ઝામ્પલ કે મારી પાસે ઘણી મોટી જમીન છે જેમાં આપણે ઉત્પાદન, ખેત ઉત્પાદન કરી શકીએ, પરંતુ ખેત ઉત્પાદન માટે મને કોઈ ના મળે, એ જમીન એમને એમ રહી જાય તો એ પણ કેવી કહેવાય, તો એ જમીનમાંથી પણ કાંઈ આપણને રોજગાર પ્રાપ્ત થતું નથી. પછી એવી આપણી પાસે મૂડી હોય જેનો આપણે ઉપયોગ ના કરી શકતા હોય, એ પણ એની એ જ સ્થિતિમાં પડી રહે છે, તો એનો પણ આપણને કાંઈ વેતન, જમીનનું શું મળે, વ્યાજ મળે, તો મૂડીનો કાંઈ આપણને મળતું નથી, તો એ પણ શું, તો કે ત્યારે પણ આપણે બેરોજગાર થઈ જઈએ છીએ. કે ચારેય સાધનોનો ઉપયોગ થતો જ કાંઈ ના હોય, કાંઈ આપણને મળતું ના હોય ત્યારે, તો કંઈ બેરોજગારની સ્થિતિ ઉદ્ભવે છે. પણ હાલના સંદર્ભમાં આપણે ખાલી શ્રમિકને, શ્રમને શું મળે, વેતન, એટલે કે આપણે વેતનને ધ્યાનમાં લઈને જ આપણે બેરોજગારી સમજવાની છે. હવે શ્રમના આધારે આપણે બેરોજગારી કોને કહેવાય, તો કે પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે
જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળતું હોય. મેં તમને પહેલાં જ કીધું કે બધી કાર્યક્ષમતા હોય એનામાં, છતાં એને કાર્યક્ષમતા મુજબ કામ ન મળતું હોય ત્યારે એને બેરોજગાર કહેવાય છે, બેકાર કહેવાય છે. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેને આ વ્યક્તિ છે જે એને આપણે બેરોજગાર કહેવાય છે. કે એવું નથી કે જેને કામ પણ નથી કરવું અને કાંઈ મળતું નથી એ વ્યક્તિને બેરોજગાર ના કહેવાય, પણ એની પાસે કામ કરવાની ઈચ્છા પણ હોય, શક્તિ હોય, કામ કરવા માટે તૈયાર પણ છે, છતાં પણ એને કંઈ કામ મળતું નથી, ત્યારે તે વ્યક્તિને બેરોજગાર છે એમ આપણે કહી શકાય છે. ત્યારે એમ કહેવાય કે હવે એને બેરોજગારીનો ઉદ્ભવ થયો છે. બેરોજગારીના ઉપરયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે તેવી બેરોજગારીને અછૈનિક એટલે કે ઈચ્છા ના હોય તેવી અથવા તો ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. ભાઈ ફરજિયાત આપણે વેઠવી જ પડે છે, બરાબર? શું કામ? તો કે આપણી ઈચ્છા નથી છતાં પણ આપણે ભોગવીએ છીએ એવી બેરોજગારીને ફરજિયાત બેરોજગારી કહેવાય છે. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તે વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. એની ઈચ્છાએ ન હોય ને શક્તિ ના હોય, એની પાસે એવી કાર્યક્ષમતા ન હોય, છતાંય એને વેતન મળી રહે છે અને એ કામ નથી કરતો ત્યારે એને બેરોજગાર આપણે કહેતા નથી. આવા વ્યક્તિને સ્વૈચ્છિક એટલે પોતાની જાતે જ બેરોજગાર રહે છે, એને મળે છે બધું છતાં પણ એ કામ કરતો નથી, એની ઈચ્છા દાખવતા નથી, ત્યારે એને સ્વૈચ્છિક કે પોતાના ઈચ્છાથી બેરોજગાર છે એવું આપણે કહી શકાય છે. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. હવે આપણે એમ કહીએ બાળકોએ કામ નથી કરતા તો એ બેરોજગાર, વૃદ્ધોએ કામ નથી કરતા એ બેરોજગાર, પણ એવું નથી. વૃદ્ધ છે એ પૂરતું કાર્યક્ષમ, પૂરતું કાર્ય, પૂરતો શ્રમ કરી શકે નહીં. બાળકો છે એ પૂરતી જવાબદારી સાથે કાર્ય કરી શકે નહીં. એટલે કે બાળકો અને વૃદ્ધો છે, બરાબર, એની ઈચ્છા ના હોય છતાં પણ એ કામ ન કરતા હોય અથવા ઈચ્છા હોય છતાં પણ એ કામ ન કરતા હોય ત્યારે બાળક અને વૃદ્ધને આપણે શ્રમ પુરવઠાના હિસ્સામાં બેરોજગાર ગણતા નથી. આવી સ્વૈચ્છિક બેરોજગારીની સમસ્યા નથી, એટલે કે એને આપણે સ્વૈચ્છિક બેરોજગારી તરીકે પણ આપણે એને ગણતા નથી. તો બેરોજગારીની જે વ્યાખ્યા ખ્યાલ છે એમાં કેટલા વર્ષની ઉંમરની વ્યક્તિ સામેલ થાય છે, બરાબર? તો કે સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15-16 વર્ષની વયની વય જૂથમાં હોય તેવી વ્યક્તિનો સમાવેશ થાય છે. એટલે કે જે વ્યક્તિની ઉંમર 15 વર્ષ કે તેથી વધારે અને 64 વર્ષ સુધીની હોય એ જ વ્યક્તિનો સમાવેશ બેરોજગારીના વય જૂથમાં થાય છે. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી આપણે એવું કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. તો જ આપણે કહી શકાય ને કે સમસ્યારૂપ છે, એને કામ મળતું હોય છતાં પણ એને કામ કરવું હોતું નથી, ત્યારે જ આપણા માટે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. પણ જેને મળે જ છે, કામ એ કરે જ છે, ત્યારે આપણે બેરોજગારી ઉદ્ભવતી નથી. તો આપણા માટે સમસ્યારૂપ છે તો કે ફરજિયાત સ્વરૂપની જે છે કે જેને કામ કરવું જ નથી એ આપણા માટે સમસ્યારૂપ થાય છે. ભારતમાં પણ બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગાર વ્યક્તિ જે છે એ આર્થિક રીતે આશ્રિત હોય છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકતી નથી. હવે જેની પાસે બેરોજગાર છે એટલે જેની પાસે કંઈ આવક જ નહીં હોય, આવક નહીં હોય એટલે એનું સમાજમાં પણ એટલું એનું સ્થાન ક્યાંય સારું નહીં હોય, એને સન્માન પણ અન્ય વ્યક્તિ પાસેથી મળતું નથી, એટલે કે એ સારા સન્માન સાથે પોતાનું જીવન છે ગાળી શકતી નથી. તેથી આપણા ભારતમાં બેરોજગારીની જે સમસ્યા છે માત્ર આર્થિક જ નથી, એટલે કે માત્ર નાણાકીય નથી, પણ સામાજિક છે, નૈતિક છે અને રાજકીય ક્ષેત્રે પણ એ ઊભી થઈ ગઈ છે. એના પછી છે બેરોજગારીના પ્રકારો. હવે એવી એટલા ક્યાં ક્યાં પ્રકારો છે કે આપણે કહી શકાય કે ત્યાં બેરોજગારી ઉદ્ભવે છે. તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ આપણે જોવું જોઈએ કે અર્થતંત્રનું સ્વરૂપ કેવું છે. શું કામ? તો કે વિકસિત અને વિકાસશીલ દેશમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ ભિન્ન હોય છે. એટલે કે જે વિકસિત દેશ છે, બરાબર, કે જેનો વિકાસ થઈ ગયો છે અને વિકાસશીલ આપણો ભારત દેશ છે, વિકાસશીલ છે, એવા દેશમાં છે એ બેરોજગારીનું સ્વરૂપ અલગ અલગ હોય છે.
સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારને કારણે અસરકારક માંગના ભાવે બેરોજગારી ઉદ્ભવે છે. ચક્રીય એટલે કે એક પછી એક વારાફરતી જે બેરોજગારી ચક્રમાં જોવા મળતી હોય એ બેરોજગારી આપણે જોવા મળે છે, જે મોટાભાગે ટૂંકા ગાળાની હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે આપણે જોઈએ છીએ કે આપણો ભારત દેશ છે, જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે બીજા સ્થાને આવતું હતું. હાલની ગણતરી તો હજી બાકી છે, ખબર નહીં ક્યાં સ્થાન ઉપર આવી પહોંચશે. પણ આપણા દેશમાં વસ્તી વૃદ્ધિના કારણે શ્રમનો જે પુરવઠો છે એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. અને બીજી તરફ તો કે માળખાગત ખામીને કારણે રોજગારીની જે તકો છે એમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. બધાને પૂરતી રોજગારી મળતી નથી, જેથી બેરોજગારીની સમસ્યાઓ ઊભી થાય છે. ભારતમાં જોવા મળતી માળખાગત સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે, જે લાંબા ગાળાની હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને તેને આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને જ હલ કરી શકાય છે. એના પછી છે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. હવે આપણે કોઈ પણ વસ્તુ છે એનું સ્વરૂપ જોવું હોય, એના પ્રકાર જોવા હોય, બરાબર, તો એના માપદંડ શું છે એ પણ આપણે જોવા જરૂરી છે. તો જે રાજકૃષ્ણ સમિતિ છે કે તેને પહેલો માપદંડ આપ્યું છે કે સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાકથી તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર ગણાય. પરંતુ જે વ્યક્તિ અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા છે એ ઓછી ગણાય છે. હવે તમને આમાં અઠવાડિયા વાઇઝ અને એની કલાક વાઇઝ તમને વર્ગીકરણ આપ્યું છે કે જે વ્યક્તિ છે કામ કરવાની વૃત્તિ સારી ધરાવતી હોય, એનામાં સારી શક્તિ પણ હોય છે, એ અઠવાડિયામાં ખાલી 28 કલાક કામ કરે છે તો તે વ્યક્તિને ઓછા કલાક માટે કામ મળે, છતાં એ કામ કરે તો તેને તીવ્ર બેરોજગાર ગણાય છે. પછી જે વ્યક્તિ અઠવાડિયામાં છે એ 28 કલાકથી પણ વધારે એટલે કે 42 કલાક ઓછા સમય માટે કામ કરે છે તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય છે. એના પછી છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. પહેલું છે તે કેના સમયની દ્રષ્ટિએ, બીજું છે એની આવક. એની પાસે આવક તો છે પણ એ આવક છે જેમાંથી બધી જ જરૂરિયાત એની પૂરી ના થતી હોય તેથી તેની ગરીબી દૂર ન થઈ શકતી હોય, બરાબર. તો એને તો એની આવકની દ્રષ્ટિએ એને બેરોજગાર ગણવામાં આવે છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ જોવા મળે છે, કારણ કે ગામડાનો ગ્રામીણ વિસ્તાર છે જે બધી જ પ્રકારની આવકો મળી જાય એવા ધંધા રોજગાર મળતા નથી. ગામડા જેવા સ્થાન ઉપર આપણને ખેતી સિવાયના અન્ય કોઈ કામ મળતા નથી, એટલા માટે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી છે એ આપણને વધારે જોવા મળે છે. એના પછી છે સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે તો આ પ્રકારની કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોય છે, તેને અર્ધ બેરોજગાર કહેવાય છે. હવે તમે સારામાં સારી ડિગ્રી મેળવી હોય, બરાબર, છતાંય તમને તમારી લાયકાત કરતાં સાવ ઓછી લાયકાતવાળી નોકરી મળે છે ને, તમે કરો પણ છો, જેટલી તમને આવક મળવી જોઈએ એના કરતાં તમને અડધી આવક મળે છે તો એ સ્થાન ઉપર તમને શું કહેવાય, તો કે ત્યારે તમને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. કે તમારી પાસે સારામાં સારી ડિગ્રી હોય એ કામ નથી મળતું. હવે તમે નીચે તમને જો એક્ઝામ્પલ આપ્યું છે કે સીએની ડિગ્રી મેળવેલ વ્યક્તિ ક્લાર્ક તરીકે કામ કરવું, સીએ છો તો તમે હેડ કે આપણે તરીકે બધા ઓળખી, છતાં પણ આપણને સીએની લાયકાત મુજબ કાંઈ જ નોકરી મળતી નથી, આપણે ક્યાંક ક્લાર્ક તરીકે કામ કરતા હોઈએ છીએ. એટલે કે આપણી લાયકાત કરતાં આપણને ઓછી લાયકાતનું કામ મળે. હવે લાયકાત ઓછી હોય તો આપણને પૂરતો પગાર, પૂરતો સેલેરી પણ મળવાની નથી. એ સમયને શું કહેવાય, એ પરિસ્થિતિને શું કહેવાય, તો કે એ પરિસ્થિતિને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે
ઉત્પાદકતા, શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદન કરતાં ઓછું હશે. હવે શું કહે છે કે જે વ્યક્તિની ક્ષમતા વધારે ઉત્પાદન કરવાની હોય અને કરી પણ શકતો હોય તેના કરતાં હાલ એ ઓછી ઉત્પાદન ક્ષમતાએ કામ કરતો હોય છે, બરાબર. ક્યારેક ક્યારેક એવું બની શકે કે એક કારખાનામાં ઘણા બધા વ્યક્તિ હોય ને તો એક વ્યક્તિ વધારે પણ યુનિટનું ઉત્પાદન કરી શકતો હોય, પણ એટલા બધા વ્યક્તિ એવું હોય છે કે બધા વચ્ચે કામ ડિવાઈડ થઈ ગયું હોય છે એટલે એની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે. તમને એક નીચે ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવે પણ તેને 10 જ મીટર કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય છે. આવું ક્યાં જોવા મળે? તો કે આપણે જ્યાં કારીગરો હોય, કર્મચારી હોય વધારે પ્રમાણમાં હોય છે. શું કામ આવું કરે? તો કે એને સેલેરી છે, એનો પગાર છે, એ ઓછો ચૂકવવો પડે, એટલા માટે એટલું જે ઉત્પાદન કરી શકે છે એટલું નહીં પણ એનાથી એને ઓછું સોંપવામાં આવતું હોય છે. આ જે 4 માપદંડો છે એના આધારે આપણે બેરોજગારીના જે પ્રકાર છે એ પડે છે. એમાં પહેલું છે સંપૂર્ણ બેરોજગારી. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેને સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. હવે આપણે એક તમને એક્ઝામ્પલ આપું કે ટીચરનું, કે ટીચર છે બીએડ થઈ ગયા, એની પાસે બધી ડિગ્રી આવી ગઈ છતાં પણ એને ક્યાંય જોબ મળતી નથી. તો એ સમય છે જે આવ્યો હોય એને શું કહેવાય છે? તો કે એને સંપૂર્ણ એટલે કે પૂરેપૂરી બેરોજગાર કહેવાય છે. હવે કોઈ એમ કે મને બીએડની ડિગ્રી મળી, હું પ્રાઇવેટમાં તો ક્યાંય હવે જોબ કરીશ નહીં, જ્યાં સુધી ગવર્મેન્ટની ન આવે ત્યાં સુધી હું કાંઈ જ નહીં કરું, તો એટલા સમય માટે એ કાંઈ જ રોજગાર મેળવતા નથી. તો એ સમયને શું કહેવાય? તો કે સંપૂર્ણ અથવા ખુલ્લી બેરોજગાર કહેવાય છે. સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે છે તેમ હોવા છતાં એ કામ નથી કરતા, એની જાતે કરીને એ લોકો એને બેરોજગારી જે છે એ ઉદ્ભવે છે અને ઉત્પાદકતા ઘટાડવાનું પણ કારણ બની જાય છે. સંપૂર્ણ બેરોજગારનું પ્રમાણ 15-25 વર્ષની વય જૂથમાં કામ કરતી વ્યક્તિમાં જોવા મળે છે. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારીનો આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય છે, છતાં પણ તેને માપવાની 3 પદ્ધતિ છે. રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલા નોંધણી દ્વારા, શ્રમના પુરવઠાના સેમ્પલ દ્વારા અને વસ્તી ગણતરીના આંક દ્વારા. હવે તમે સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર છો એ કઈ રીતે તમે માપી શકો? તો કે આપણે આઈટીઆઈ જોઈએ છીએ જ્યાં રોજગાર વિનિમય કેન્દ્ર આવેલું હોય ત્યાં પણ અહીંયા નોંધણી કરાવી હોય એના આંકડા દ્વારા, શ્રમ પુરવઠાનો સેમ્પલ દ્વારા અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા. એના પછી છે અર્ધ બેરોજગારી, એનો બીજો પ્રકાર. તો અર્ધ બેરોજગારીનો સૌપ્રથમ અર્થ, શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી ન શક્યા હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું જ્યારે એને કામ સ્વીકારવું પડે છે ત્યારે તેને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આજે મારી પાસે સારામાં સારી લાયકાત હોય ઓફિસનું કામ કરવાની તો છતાંય મને નાનામાં નાના ક્લાર્કનું કામ મળે છે, કાંઈક આંશિક મને કાંઈક રોજગાર પ્રાપ્ત થતું હોય, આપણે એટલે શું કહીએ? તો કે ક્લાર્ક તો ક્લાર્કનું કામ તો મળે છે ને, એમ કરીને આપણે એ નોકરી કરતા હોય છે તો એ સમયને શું કહેવાય છે? તો કે તે સમયને આપણે અર્ધ બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. કે લાયકાત પૂરેપૂરી છે, હું સારામાં સારું કાર્ય કરી શકું છું, મારી પાસે સારામાં સારી શક્તિ પણ છે, છતાં પણ મને કામ વ્યવસ્થિત મળતું નથી, એ સમયને શું કહેવાય? તો કે અર્ધ બેરોજગાર કહેવાય છે. હવે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે 5 કલાક કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર કહેવાય. અથવા તો આપણે લાયકાત ધરાવતા હોય એનાથી ઓછું પણ જ્યારે મળે છે ત્યારે પણ આપણને પૂરતી રોજગારી મળતી નથી, એ સમયને પણ આપણે અર્ધ બેરોજગાર તરીકે ઓળખી શકાય છે. એના પછી છે પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી જે આપણે જોઈ શકતા નથી. આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં સવિશેષ એટલે કે વધારે પડતી જોવા મળે છે. એનો અર્થ છે કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય છે. આવા વધારાના શ્રમિકોને
આ જ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડતો ના હોય, એટલે તે પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે કે જે કામમાં 5 વ્યક્તિની જરૂર હોય છતાં પણ 10 વ્યક્તિઓ કામ કરતી હોય છે. હવે એ 10 વ્યક્તિમાંથી 5 વ્યક્તિને ખસેડી લ્યો તમે તો પણ જેટલું ઉત્પાદન થાય છે એટલું જ થવાનું છે. તો એ 5 વ્યક્તિ જે છે એને શું કહેવાય? તો કે પ્રચ્છન્ન બેરોજગારી છે એમ આપણે કહી શકાય છે. એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશમાં ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય તેવા દેશમાં પ્રચ્છન્ન બેરોજગારી ઉદ્ભવે છે. પ્રચ્છન્ન બેરોજગારી છે આપણે ગામડાઓનામાં પણ જોઈ શકાય છે. કઈ રીતે? કે હવે એક ખેતરમાં 5 જણાથી જેટલું ઉત્પાદન થતું હોય એટલું જ 10 જણા કામ કરતા હોય. એ 10 વ્યક્તિ હોય અથવા 15 વ્યક્તિ હોય અથવા જેટલું હેક્ટર દીઠ ઉત્પાદન કરતા હોય 2 વ્યક્તિ પણ કરી શકતી હોય, છતાં પણ વ્યક્તિ કરતાં એની વધારે સંખ્યા ત્યાં કામ કરતી હોય છે. તે વધારાની જે સંખ્યા છે એને શું કહેવાય? તો એને પ્રચ્છન્ન કહે છે. કે જે હોય તો પણ કાંઈ ઉત્પાદનમાં ફેર ના પડે અને ના હોય તો પણ એમાં કાંઈ ઉત્પાદનમાં ફેર પડતો નથી, એવી બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી છે ચક્રિય બેરોજગારી. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા જળવાય છે. હવે શું કહે છે કે મૂડીવાદી જે સ્વરૂપની અર્થવ્યવસ્થા છે, અહીંયા મૂડી કરનાર જે વ્યક્તિ છે અને બચત કરનાર વ્યક્તિ છે બે અલગ અલગ છે, એટલે કે એ બે વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજી તો ક્યારેક મંદીનું સ્વરૂપ ઉછળી આવે છે. તેજીની પરિસ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરેનું વલણ વધે છે. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ જ્યારે સર્જાય છે ત્યારે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે. હવે આપણે જોઈએ જ છીએ કે આપણું તેજી આવી જાય જ્યારે ત્યારે અર્થતંત્રમાં મૂડી વધી જાય, આવક વધી જાય, ઉત્પાદન વધી જાય, રોજગારી પ્રાપ્ત કરવાનું વલણ વધી જાય છે, આપણે ખર્ચ પણ વધારે કરી શકીએ છીએ. પણ જ્યારે મંદીનું વાતાવરણ હોય છે ત્યારે સૌપ્રથમ આપણી પાસે આવક જ કંઈ આવતી નથી, ચીજ વસ તુઓ અને સેવાઓની જે માંગ છે એ પણ ઘટી જાય છે. પરિણામે આ માંગના અભાવને કારણે ઉદ્યોગ દ્વારા ઉત્પાદન પણ ઘટાડવું પડે છે. હવે ઉત્પાદન છે એના જ એકમો જ્યારે બંધ પડે છે એટલે શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. આમ અહીં મંદી અને તેજીનું છે એ શું તો કે આખું ચક્ર ફર્યા કરે છે. આ બેરોજગારી જે છે ને ચક્રિય કે મંદીજન્ય બેરોજગારી અથવા વ્યાપાર ચક્રિય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કે તેજી આવે છે તો કે ત્યારે માંગ વધે છે, વરી મંદી આવે છે તો માંગ ઘટે છે. હવે મંદી આવી જાય છે ત્યારે જે અહીંયા કામ કરતા કર્મચારી હોય એને છૂટા કરી દે, કારણ કે મંદીના લીધે ઉત્પાદન જ કાંઈ થતું ના હોય ત્યારે તેને અહીંથી છૂટા કરી દેવામાં આવે છે. વરી તેજીનું સ્વરૂપ આવે છે, અર્થતંત્રમાં તેજી આવે ત્યારે એ જ કર્મચારીને ઉત્પાદન કરવા પાછા બોલાવવામાં આવે છે. આવું જે ચક્ર ચાલ્યા કરે છે તો એને ચક્રિય બેરોજગારી, મંદીજન્ય બેરોજગારી અથવા વ્યાપાર ચક્રિય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ચક્રિય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણમાં વધારો કરીને વધુ ને વધુ લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. હવે આપણે રોજગારી પૂરી પાડવા માટે આપણા સિટીમાં આપણે જોઈએ છીએ કે રોજગારી વિનિમય કેન્દ્રો આવેલા હોય છે, જ્યાં આપણું નામ લખાવીને આપણે રોજગારી વ્યવસ્થિત પ્રાપ્ત કરી શકીએ. તો એ રીતે આપણે અહીંયા આપણું નામ લખાવી અને આપણને પછી જાણ કરતા હોય છે કે તમારો જે છે, તમારી પાસે જે અભ્યાસ છે, લાયકાત છે, એ મુજબની અહીંયા નોકરી છે અને તે મુજબ ત્યાં જઈને આપણે આપણું લખાવી દઈએ નામ, તો એ મુજબને આપણને વ્યવસાય આપણને કહેતા હોય છે. એવી જ રીતે તો કે આપણે એવી રીતે રોજગારી પૂરી પાડી શકાય છે અને આપણો આવક છે એ ધીમે ધીમે વધી જાય છે. પરિણામે જે ચક્રિય બેરોજગારી ઉદ્ભવે છે એ નાશ પામે છે. એના પછી છે ઘર્ષણજન્ય બેરોજગારી. એનો અર્થ, જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગ કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી
કહે છે કે આપણે જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ પરિણામે ધીમે ધીમે ટેકનોલોજીમાં ફેરફાર થતો હોય, નવા નવા ઉત્પાદન પદ્ધતિઓ આવતી હોય, જેને કારણે જે વ્યક્તિ આ કામ કરતી હોય છે એ વ્યક્તિને એ વસ્તુ પ્રત્યે પૂરી માહિતગાર નથી હોતા. તે સમયે જે બેરોજગારી આવે છે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. હવે એનું તમને એક સાદું એક્ઝામ્પલ આપું કે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટફોન આવવાથી સાદા મોબાઈલ ઉત્પાદન વેચાણ સર્વિસ ક્ષેત્રે કરતા શ્રમિકોની રોજગારી મળતી બંધ થઈ ગઈ છે, તેને કાંઈ રોજગાર મળતું નથી. આ સ્વરૂપની બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. કે નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી પ્રત્યે જે વ્યક્તિ કામ કરતી હોય છે એ વ્યક્તિ શું, તો કે કામ બંધ થઈ ગયું, એનું ઉત્પાદન બંધ થઈ ગયું. આજે કોઈ વ્યક્તિને સારી વસ્તુ મળશે, નવી ટેકનોલોજીની વસ્તુ મળશે, તો એ જૂની ટેકનોલોજી છે એ પ્રેફર કરવાના નથી. પહેલાંના સમયમાં આપણે જોતા હતા કે કેવા, તો કે ચાપવાળા નાના નાના ફોન આવતા હતા, એના સ્થાન અત્યારે એન્ડ્રોઈડ ફોન જોવા મળે છે. તો કે જે સાદા ફોન છે એનું ઉત્પાદન પણ બંધ થઈ ગયું હોય, એના સર્વિસ સેન્ટર ના હોય, એનું કાંઈ વેચાણ ના હોય, એ બધું બંધ થઈ ગયું હોય, તો ત્યાં જે શ્રમિકો કામ કરતા હોય છે એ પણ ત્યાંથી એને છૂટા કરવામાં આવે, એને કાંઈ રોજગારી મળતી નથી. તો એ સમયને શું કહેવાય છે, તો કે એ સમયની જે બેરોજગારી ઉદ્ભવે છે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. તો આ પાઠમાં આપણે અત્યારે પાઠ વનમાં શીખું કે એની પ્રસ્તાવના શું કહે છે, બેરોજગારીનો અર્થ શું કહે છે ને એના પ્રકારો શું કહે છે. એના પછી છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો, જે આપણે આના પછીનો પાઠ છે એમાં સમજશું.